ગુજરાતના ખૂણે ખૂણે કલાકારો રહેલા છે, પછી તે કલા કોઈ પણ હોય, પરંતુ કેટલીક કલાઓ એવી હોય છે જેને ઓળખ મળી જાય છે અને કેટલીક કલા અને કલાકારોને અથાક મહેનત બાદ પણ ઓળખ મળતી નથી. ત્યારે આવા જ પાટણના એક ગુમનામ હસ્તકલાના કલાકાર સાથે આજે તમારી મુલાકાત કરાવીશું. કલાને ક્યારે મળશે ઓળખ? એ કરે છે હોમગાર્ડની નોકરી, સાથે જ કરે છે ગજબની કારીગરી. ઘઉંના ડોકાની સરકીમાંથી બનાવે છે અદ્ભુત કૃતિ. ઘઉંના ડોકા ખેડૂતો અને લોકો માટે કચરા સમાન ગણાય. કિરીટભાઈ માટે પોતાની કલાકૃતિ બનાવવાનું આ એક અનમોલ સાધન છે. રાતના સમયે હોમગાર્ડની ફરજ બજાવતા કિરીટભાઈ સવાર થતા એક કલાકાર બની જાય છે અને ઘઉંના ડોકાની સરકીમાંથી કોતરણી કરી વિવિધ કૃતિઓ બનાવે છે. એ 20 વર્ષથી ચિત્રો બનાવે છે આ વોલ પીસો. તો મારે એ જ્યારે મજૂરી કરે, સવારે મજૂરી કરે છે અને રાત્રે હોમગાર્ડની ડ્યુટી કરે છે, તો એમને કમસે કમ 2 કે 3 કલાક જ આરામ મળતો હશે, કેમ કે સવારે ઉંગાડમાં સવારે 5 વાગે ઘરે આવે છે. તો આ સાથે જ બુલેટિનની સમાપ્તિ. રજા લઈશું. નમસ્કાર.